પ્રભાત, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે હું છું વિધાતા. સમાચારોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા વાત કરીએ તો સરકાર પોતાના જ દાવાઓમાં પોકળ સાબિત થઈ છે, જૂઠી સાબિત થઈ છે. કારણ કે 2017માં નર્મદા ડેમમાં પાણીના જે સંગ્રહની વાત અને તે અંગેના પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે સરકારે આ વાતને કબૂલ કરી છે કે પાણીની જે સંગ્રહની ક્ષમતા છે આ વર્ષે ઓછી થઈ છે. તો 2016 કરતાં 2017માં જે પાણીની આવક હતી નર્મદા ડેમમાં તે વધુ થઈ હતી, પરંતુ સંગ્રહ નથી થઈ શક્યો, તેના કારણે હવે ગુજરાત આકરા પાણીએ છે. સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત રાજ્યની જીવાદોરી છે. 17 સપ્ટેમ્બર 2017 ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું. જે દિવસે નર્મદા ડેમની સપાટી 129.30 મીટર ની હતી, 6 મહિનામાં ડેમની સપાટી 106.90 મીટર પર પહોંચી, જેના કારણે સરકારે આ વખતે નર્મદાનું પાણી ખેડૂતોને ઉનાળામાં નહીં મળે તેમ કીધું. આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો. વિરમગામના ધારાસભ્યએ આ મુદ્દે સવાલ ઉભા કર્યા અને સરકાર પર આક્ષેપ લગાવ્યો કે 6 મહિનામાં લાખો ક્યુબિક મીટર પાણી સરકારે ક્યાં વેડફી કાઢ્યું. તો ખેડૂતોને 15 માર્ચથી સિંચાઈ માટે પાણી આપવાનું સરકારે બંધ કરવાનું ફરમાન કરતા હવે નર્મદાના ખેડૂતો પણ રોષે ભરાયા છે. 131 મીટર પાણીનો સંગ્રહ હતો નર્મદા ડેમની અંદર. હવે અત્યારે રાજ્ય સરકાર એવું કહે છે કે પાણી નથી નર્મદા ડેમની અંદર, તો પાણી ગયું ક્યાં? અને જો આવા સંજોગોમાં હશે તો સરદાર સરોવરની આજુબાજુ જે વસેલા ખેડૂતો છે એ તદ્દન પાયમાલ બની જવાના છે. ગત વર્ષ એટલે કે 2017માં વરસાદની મોસમ બાદ ડેમમાં દર મહિનાની સપાટીના આંકડા પર નજર કરીએ, જુલાઈ 2017માં 119.12 મીટર, ઓગસ્ટ 2017માં 122.11 મીટર, સપ્ટેમ્બર 2017માં 129.30 મીટર સપાટી હતી, જ્યારે નર્મદા ડેમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. ઓક્ટોબર 2017માં 131.5 મીટર સુધી તેનું જળસ્તર પહોંચ્યું. નવેમ્બર 2017માં 127.82 મીટર, ડિસેમ્બર 2017માં 122.64 મીટર જળસ્તર રહ્યું. ત્યારે 2018માં આ લેવલ કેટલું થયું તેના પર નજર કરીએ. જાન્યુઆરી 2018માં 116.60 મીટર, ફેબ્રુઆરી 2018માં 111.56 મીટર. તો આજની સ્થિતિની વાત કરવામાં આવે તો આજનું જળસ્તર 106.90 મીટર છે. આંકડા મુજબ ગત વર્ષે ઉપરવાસમાંથી પાણીની આવક સારી હતી અને ડેમની સપાટીમાં પણ વધારો હતો, પરંતુ ઓક્ટોબર 2017 બાદ સતત ડેમના પાણીની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો. સરદાર સરોવર નર્મદા ડેમની હાલની સપાટીની વાત કરીએ તો હાલ ડેમની જળ સપાટી 106.90 મીટર થઈ ગઈ છે, જેની સામે પાણીની આવક માત્ર 500 ક્યુસેક છે અને IBPT ટનલમાંથી 10,247 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે નર્મદા નદીને જીવંત રાખવા માટે ગોડબોલે ગેટમાંથી 600 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા ડેમમાં દર કલાકે 1 સેન્ટીમીટરનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સમયે ન્યૂઝ 18 ગુજરાતીએ ખેડૂતોની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો, તે પણ દૂર નહીં માત્ર 3 કિલોમીટરના વિસ્તારમાં, અને આપ સાંભળો કે ખેડૂતોની કઈ સમસ્યા સામે આવી. અમારે વરસાદના આધારે અમારી ખેતી ચાલુ છે, પાણીની જરૂર છે, પણ કેનાલ માટે કોઈ કાર્યવાહી કરનાર કોઈ નથી. આ અમારા ખેતરોની અંદર કોઈ વિકાસ ખેતી વિષયનો હે નથી કે પાણીની સગવડ હોય વગર ચોમાસામાં 2 મહિના વરસાદ વળે એનો જે વિકાસમાં લે એ લીન બેહીડ્યા અમે, નહીતર અમને કેનાલનો કોઈ ફાયદો નથી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો નોંધાતા સરકાર સામે હવે આક્ષેપ થઈ રહ્યા છે કે મિસમેનેજમેન્ટના કારણે ડેમમાં પાણીની આવક ઘટી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર હવે ખેડૂતોના પ્રાણ પ્રશ્ન મુદ્દે શું પગલાં લે છે. દીપક પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.